વિઝ્યુઅલ આર્ટ માંડવી અને કેએસકેવી કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે ભુજ ખાતે વિનોદ અમલાણી જીવન કવન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આજે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડીએમ બકરાણિયા, શ્રી રમેશ ગોસ્વામી, યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર જીએમ બુટાણી, વિવેક ગ્રામ પ્રકાશનના શ્રી ગોરધનભાઈ પટેલ, કાંતિભાઈ ગોર, આરવી બસિયા, વિશાલ સાધુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિ ગોર અને માંડવી વિઝ્યુઅલ આર્ટ્સના સ્થાપક દિગ્દર્શક સંચાલક આરવી બસિયા દ્વારા વક્તવ્ય યોજાયું હતું. વિનોદ અમલાણી વિશે આયોજિત આ એક દિવસીય સેમિનારમાં આયોજકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ભારવિધિ વિશાલ સાધુએ કરી હતી. હું ડોક્ટર આરવી બસિયા, કચ્છ યુનિવર્સિટી ખાતે આજે વિનોદ અમલાણી જીવન અને કવન એવો એક દિવસીય સેમિનાર રાખેલ છે, જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે આપણા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિશ્રી ડૉક્ટર ડીએમ બકરાણિયા, ઉદ્ઘાટક તરીકે શ્રી રમેશભાઈ ગોસ્વામી, લિનેક્સ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડૉક્ટર જીએમ બુટાણી, રજિસ્ટ્રાર કચ્છ યુનિવર્સિટી, વિવેકગ્રામ પ્રકાશનના ગુરધનભાઈ પટેલ કવિ અને વક્તા તરીકે ડૉક્ટર કાંતિ ગોર અને આરવી બસિયા ઉપસ્થિત રહેશે. વિનોદ અમલાણી એક જાણીતા નાટ્યકાર, લેખક, દિગ્દર્શક, અભિનેતા હતા અને કચ્છ સાથે વિનોદભાઈ અમલાણીને ખૂબ જૂનો નાતો હતો. અવારનવાર તેઓ કચ્છ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં, માંડવી ખાતે વિવેકગ્રામ પ્રકાશનમાં તેઓ ટ્રેનર તરીકે અવારનવાર આવતા રહેતા હતા. એમના લખાણો, એમના સર્જનો, એમના નાટકો વિશે કચ્છ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ પરિચિત થાય, એમને એમના વિશે ભાથું મળે એ હેતુથી આજે એક દિવસીય સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગ લેશે, શોધપત્ર રજૂ થશે અને સાંજે 4 વાગે વિનોદભાઈનું એક ખૂબ સફળ નાટક છે, ઘોડાગાડી. એ ઘોડાગાડી નાટક રાષ્ટ્રીય કક્ષાએ પણ વિજેતા થયેલું, એનું વાંચિકમ એટલે કે ઓડિયો પ્રસ્તુતિ સાંજે 4 વાગે યુનિવર્સિટી કોર્ટ હોલ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓ જે નવા સાહિત્યકાર છે વિનોદ અમલાણી જેવા, જૂના સાહિત્યકારો જાણીતા છે એમના વિશે તો એમણે જાણ્યું છે, એમનાથી પરિચિત થાય, એમના લખાણો વાંચતા થાય અને સંશોધન કરવા પ્રેરિત થાય, એ ઉદ્દેશ છે આજના કાર્યક્રમનો.